નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહાપવિત્ર સારંગપુર ધામ ત્યાં સારંગ ફાર્મ ભાવિકભાઈ રણજીતભાઈ ખાચરની વાડી ઉપર ઉપસ્થિત છીએ તેમણે આ સરસ મજાનું હળદરનું વાવેતર કરેલું છે છેલ્લા પાંચ વર્ષથી પોતે સજીવ ખેતી કરે છે અને એમાં પણ છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પોતે ભણેલા છે અને એપીએમસી બરવાળામાં ચૂંટાયા છે ઘણી બધી પ્રવૃત્તિ છે છતાં પણ ખેતીમાં સારું એવું ધ્યાન આપે છે મહેનત પોતે પણ કરે છે અને બીજા ખેડૂતોને પ્રેરણાદાયી એમનું કાર્ય છે ખેડૂતો તથા ઘણી સંસ્થાઓ પત્રકારો પણ એમનો સંપર્ક કરીને માહિતી લે છે અને ખાસ તો એક સેવાકીય પ્રવૃત્તિ પણ ઘણી બધી કરે છે આજે આપણે એમના હળદરના ફાર્મ ઉપર ઉપસ્થિત છીએ તો ભાવિકભાઈને વિનંતી કરીએ કે પોતે જે આ ખેતી કરે છે એની વિગતવાર માહિતી આપે ભાવિકભાઈ નમસ્કાર નમસ્કાર તમે આ હળદરનું વાવેતર છેલ્લા પાંચ વર્ષથી કરો છો એની પ્રેરણા તમને કઈ રીતે મળી એમાં એવું હતું કે મેં કટિંગમાં વાંચ્યું હતું સાંપાના પેપરમાં કે આ બાજુ ગોંડલ બાજુ ઘણા બધા ખેડૂતો હળદરની ખેતી કરે છે એટલે હું ત્યાં જોવા ગયો મુલાકાતે ગયો અને ત્યાં જોયું અને મને જાણવા મળ્યું કે હળદરની ખેતી ત્યાં ઘણા બધા ખેડૂતો કરે છે પછી ત્યાંથી મેં બિયારણ લીધી અને મેં પહેલાં પ્રથમ પહેલાં વખતે તો ખાલી એક એકરમાં અઢી વીઘામાં મેં કરેલી તમે આ હળદરનું વાવેતર કરો તમે એનું આ જે પાળા પદ્ધતિ છે આની ખૂબ ઊંચા અને પોળા પાળા છે આના માટે કોઈ સાતી છે તમારી પાસે હાથી પતરા વી આકારનું આપણે મોટું પતરું બનાવ્યું છે એટલે એને છે જેટલું ઊંચું પતરું અને મજબૂત પતરું બનાવ્યા છે એવા એ રીતના એટલે આપણે બેડ બની શકીએ એમ અને પહેલી વખત તો આપણે પાવામાં હળ મરેલું હોય લોટરી મારેલી હોય એ રીતની બુદ્ધિ મારીને પછી પાંચ છ ઇંચનો પહેલાં પાળો છડાઈ દેવાનો કેવા પૂરતો મહેન પછી એની માથે ટ્રેક્ટર આપણે છડાઈ દેવાના ટ્રેક્ટર માથે એ એટલે પાળો બે દે ને પાછળ દેશી ખાતરના જે આપણે બોલ આવે છે એમાં દેશી ખાતર બેડ માથે જ પડતું જાય એટલે ક્યાંય અનર્થ ન જાય આખું એમ ફેલ ન જાય એમ એટલે સીધું એની માથે ખાતર નાખતા જાય અને આગળ આગળ ટોલી હાલતી જાય એમ એ રીતે ખાતર નાખીને પછી પાછો એક વખત એમ બેડ સડાઈ દઈ અને પછી અમે બે વખતથી તો પહેલાં પહેલાં અમે વાવતા હતા મજૂરથી કરાવતા હતા સોંપાવતા હતા એમ પછી બહુ ખર્ચ ખર્ચો લાગતો હતો એટલે પછી અમે એવું કર્યું કે એમાં અમે બે ભૂંગળા આવે બે ભૂંગળા અમે ફેરકી દીધા લોખંડના અને એક મોટી સોકી બનાવી શોકીમાંથી હળદર અમે નાખી દેવાની હળદરની ગાંઠો કે બધી આમાં આંગળી આંગળી નાખતું જવાનું અને આ બે વર્ષથી અમે એવી રીતે વાવા મળ્યા એટલે હાથીમાં પણ એક ફાયદો આપણને થઈ ગયો મજૂરીમાં પાળો ઊંચો અને પોળો કેટલો છે હેઠેથી સત્યાવીસ ઇંચ થાય ઉપરથી અઢાર ઇંચ થાય અને ફૂટથી દોઢ ફૂટ જેવો ઊંચો થાય બરાબર તમે એક વીઘામાં કેટલું બિયારણ જોઈએ એક વિઘા અઢારથી વીસમણ બિયારણ જોઈએ બરાબર છે તો આમાં ઉગવા આમાં કોટા ફૂટે હા એટલે કે એક એક વેત કોટા ફૂટે ને એક વેત જે આની ઊંચાઈ થાય કેટલા લે એના માટે ટોટલ આપણે પછી પછી 35 થી પિસ્તાળીસ દિવસે કમ્પ્લીટ ઉગી રેડી થાય ત્યાં સુધી કોટા ફૂટે ત્યાં સુધી અંદર ને અંદર કોટા ફૂટે બારી નો નીકળે તો તો એ સમય દરમિયાન તો નિંદામણ ઘણું થતું હોય છે નિંદામણ એ માટે શું તમે કરો હાથ મજૂરીથી ન કરવું પડે મજૂરો પણ કારણ કે આમાં કોઈ બીજો ઉપયોગ કરતા નથી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો ક્યારેય પણ તમને આમાં રાસાયણિક ખાતર કે નિંદામણનાશક દવાનો વિચાર આવ્યો છે ના આવ્યો નથી કારણ કે રિપોર્ટ આવે ને યાર રિપોર્ટ કરવાનો અમારે અમારે ઓર્ગોનિક હળદર છે એ રીતે અમારે માર્કેટમાં આપવાની હોય છે એટલે એમાં એ રિસર્ચ લાવે જ ન હોય તમે છેલ્લા પાંચ વર્ષથી ખેતી કરો છો હવે કોઈ પણ ઔષધીય પાક હોય અને તેલીબિયા પાક હોય હં એ જનરલી સલ્ફર ખૂબ જ ઉપાડે જમીનમાંથી તમારે જમીનના રિપોર્ટ તમે કરાવેલા છે ગઈ વખતે હા કરાવેલા એમાં સલ્ફરની ઉણપ તમારે એમાં આવી છે રિપોર્ટમાં પહેલાં ઉણપ આવતી હતી આપણે મારા પપ્પાએ ખેતી કરી ત્યારે બધા મને કહેતા રિપોર્ટ કરાવવો પડે એમ એમ બધા મને વાત કરી લી કે રિપોર્ટ કરાવો આ કરાવવું ત્યારે સલ્ફરની ઉણપ આવતી હતી પછી મેં આ ગાય ખેતી જોવા મૂત ને આ બધી દેશી પદ્ધતિથી કે ગૌ મૂતરને એનાથી અમે શરૂ કરવા દીધી અત્યારે બધું વધારે આવે છે તમે આ બાગાયતી પાક છે એની તમે વાવેતર પાંચ વર્ષથી કરો છો તમે ક્યારેય કોઈ બાગાયત ખાતાનો સંપર્ક કરીને સહાય માટે કંઈ અરજી કરેલી છે હા આપણે બ બોટાદ જિલ્લામાંથી બાગાયત ખાતાની ઓફિસમાં ત્યાં બધા અધિકારીઓ આપણને વાત કરેલી કે આ રીતે તમે આમાં આપણને સહાય મળવા પાત્ર હોય છે અને એમણે તેમને પણ મારી મદદ કરી અને મને પણ આમાં બે ત્રણ વર્ષ મને સહાય આપવા રહેલી અને જ્યારે પણ આપણે આજીવન જીવન આજીવનમાં એક વખત હોય છે સહાય હળદર બાગાયતમાં એટલે મને દર વર્ષે જ્યાં લીધે હળદર જ્યાં અલગ અલગ ખેતરમાં જ્યાં કરાણી ત્યાં મને બધી સહાય બાગાયત ખાતા તરફથી અપાણી છે તમારે પહેલા વર્ષમાં જે ઉત્પાદન આવ્યું તે અત્યાર સુધી શું ફેર પડ્યો આમ અત્યારે કેટલા વિઘે કેટલા મણું પેલા બસો મણ ઉતરતું હતું બસો દસ બસો પંદર એમ ધીમે ધીમે વધતા ગયા જેમ અનુભવ થતો ગયો કે આપણને આમાં શું પ્રશ્ન રહેશે આપણને ખબર પડવા મળે ને કારણ કે દર વર્ષે જેમ વર્ષ તો થતા જાય એમ આપણને આમાં અનુભવ થતો જાય એ રીતે આપણે બિહારમાં વધતા ગયા અઢીસો મણ લઈ ગયો પગી ગયો તો અઢીસો મણે તો ઘણું વધારે ઉત્પાદન કહેવાય તમે જે ઉત્પાદન લો છો અઢીસો મણ એક વીઘે હા એના માટે આપણે કૃષિ શાસ્ત્ર જે જોઈએ જે ભણ્યા છે અત્યાર સુધી આપણે એ પ્રમાણે જોઈએ તો આમાં ખાતર કે પૂરપૂર્તિ તરીકે આપવું પડે નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટાશ એના વગર એક વીઘે અઢીસો મણ ઉત્પાદન કરવું બહુ અઘરું છે તો તમે આમાં કંઈ આપો છો એવું રાસાયણિક ખાતર કોઈ પણ વસ્તુ નહીં ગૌમૂત્ર સાઇસ શેણે લોટ ગોળ જેવા જ આપણે ખબર છે બધા જીવા આપણે પ્રાકૃતિક ખેતીમાં જીવા મૂત વધીને પછી માલ બેસવાનું શરૂ થાય અંદર ગાંઠો ત્યારે આંકડો આંકડો પાડી દેવાનો પંદર કિલો બસો લિટર પાણીમાં અને આંકડો પાડી દેવાનો ડ્રીપ દ્વારા તમે અઢીસો મણ ઉત્પાદન લો હવે આ વર્ષે તો તમારે એવું લાગે છે ત્રીસ થી ચાલીસ વીઘાનું વાવેતર છે તો હવે એના રીતે આપણે જોઈએ તો બહુ વધારે ઉત્પાદન થાય તમે અહીંયા કોઈ એવું સંગ્રહનું કંઈ બનાવ્યું છે ગોડાઉન કે એવું સંગ્રહમાં તો કેવું છે કે દર વખતે હું અડધી આપણે માર્કેટિંગમાં જવા દેવી હેડમાં લીલી લીલી એટલે અડધી ખાવામાં જાય બાકી અમુક બોઇલિંગ કરવાની હોય એ બોઇલિંગ કર્યા પછી આપણે ભાગની આપણે આપણે હોય એટલે મૂલ્ય રાખવાની હોય સુકી હોય તમે આ જે ઉત્પાદન લ્યો છો આટલું ઉત્પાદન આવે તમે થોડીક યાર્ડમાં જવા દો એનો ભાવ શું એવરેજ આવે છે હેડમાં પ્રથમ તો મારે હજાર રૂપિયા થી શરૂ થયા હતા અને સાડી પાંચસો છસો લાગીને આવ્યા પછી મેં બની કરી દીધી આપવામાં બોઇલિંગ તમે કઈ રીતે કરાવો અહીંયા આવે છે કોઈ બોઇલિંગ અમારે ગોંડલ બધુંથી બધે બોઇલિંગ ત્યાં ઘણા બધા છે ત્યાંથી આપણે ભાડા લાવવાનું અને અહીંયા ચોવીસ કલાકનું કંઈક ભાડું એને નક્કી કરેલું હોય લાકડા આપણા હોય લાવવા લઈ જવાની જવાબદારી આપણે શું ભાડું હોય ચોવીસ કલાકનું એ પાંચ હજાર રૂપિયા જેવું લે ચોવીસ કલાક ચોવીસ એમાં કેટલા મણ હળદર બોઇલ પાંચસો છસો મણ જેવું આપણે પછી માણસો કેવા થાકે એની ઉપર બધું આધાર તો એ એક મણ જો તમે હળદર લ્યો લીલી હળદર એમાંથી બોઇલ કરો માનો કે સો મણ લઈએ તો બોઇલ કરો તો વધે કેટલી બાવીસ થી પચીસ મણ જે પચીસ એટલે પંચોતેર ટકા તમારો ભાગ ઉડી જાય એને તમે દળો બરાબર પછી તમે એનું પેકિંગ કરો છો અને જોયું કે તમારી પાસે એફએસએસઆઈ લાયસન્સ છે એ પેલા પણ તમે ગુપકાનું લાયસન્સ લીધું ઓર્ગેનિક સર્ટિફિકેટ ગુજરાત સરકારનું અને પછી તમે એફએસએસઆઈ લાયસન્સ લીધું તમે પેકિંગ અહીંયા કરો છો ભાવ ફરક શું મળે છે પોતાની એમનામ વેચી દો માનો કે અને આ પેકિંગ કરીને જે તમે વેચો પાવડર કરીને એમાં કેટલો ભાવ ફરક મળે છે પચાસ ટકા જેવો પચાસ ટકા વધી જાય પચાસ ટકા તો એક વીઘે તમને ચોખ્ખો નફો કેટલો વધે નીકે હશે પાવડર કરીને દો તો બહુ ઊંચામાં વીવું જાય બરાબર લાખ ઉપર જાય અને એમને વાંચીએ કે ગાંઠીની વ્યસ્માન થાય આપણે ગાંઠો લીલી કે સૂકી બોઈલિંગ કરીને તો 75 થી લાખની આસપાસ રહે એટલું બધું મળે તો કપાસ કરવાની જરૂર નહીં પંદર હજાર માંડ મળે સારું વર્ષ હોય તો અને બીજું કે તમારે અહીંયા આ બધા જે પાંદડા જોયા આખા ખેતરમાં કોઈ પણ પ્રકાર નો રોગ નથી જીવા ચુસ્યા પ્રકારની નહીં કાંઈ પણ નહીં સૂક્ષ્મ તત્વની પણ ઉણપ નથી એવું દેખાય છે તો ક્યારેય તમે સુક્ષ્મ તત્વો નો પણ છટકાવ નથી કરતા

એટલે કે ના આમાં લાયસન્સ હોય ત્યારે મને ખબર પડે કે આમાં લાયસન્સ હોય એમ ત્યાં લઈ મને નથી ખબર તમે ડાયરેક્ટ પેકિંગ કરીને આપતા હતા એમાં ખર્ચો કેટલો આવે એમાં ત્રણ હજાર રૂપિયા જેવો ખર્ચો આવે એક વર્ષનો આપે એક વર્ષનો પછી રિન્યુ કરાવતો જવાનું તમને આમ પ્રોસેજર અઘરી લાગી કે સેલી છે ના બહુ એવું કંઈ ખાસ ન લાગ્યું એમ એટલે પૂછવાનું કારણ એ છે કે ખેડૂતો જયારે પોતાનું ઉત્પાદન કોઈ સ્ટોર માં જઈને વેચે ને ત્યારે એફએસએસઆઈ લાયસન્સ અત્યંત જરૂરી છે અનિવાર્ય છે તો લાયસન્સ ની ગણાય ખબર નથી હોતી અને લૂઝ વેચે તો ભાવમાં દસ ટકાથી માંડીને પચીસ ટકાનો ફરક પડી જતો હોય છે જો એફએસએસઆઈ લાયસન્સ હોય તો પચીસ ટકા ભાવ વધારે માંગી શકે છે એટલા માટે મેં તમને સવાલ ખાસ બરોબર છે તો ખાસ સહેલી પ્રક્રિયા છે સહેલી પ્રક્રિયા છે આ જે તમે ખેતી કરો છો ઘણી બધી જગ્યાએ તમારા ટીવીમાં ઇન્ટરવ્યુ થાય છે ઘણી બધી જગ્યાએ તમારા સન્માન થયેલા છે અમે પણ જોયેલા છે તમને એવોર્ડ આપેલો છે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ બરવાળા તાલુકામાં તો એના સિવાયની તમે કોઈ સિદ્ધિ મેળવેલી છે પ્રથમ તો આ બેસ્ટ એવોર્ડ મળ્યો એટલે મારે યુવાન તરીકે તો પ્રથમ જ હતો એટલે યુવાન તરીકે તો આપણને ગર્વ થાય પછી આપણને રામોદ ખાતે પ્રાકૃતિક ખેતી સુભાષ પારાકર પ્રાકૃતિક ખેતીનો આખો કાર્યક્રમ હતો તેમાં મોડેલ ફાર્મ બધાય એને સિલેક્ટ કરેલા તેમાં મારું પણ સિલેક્શન થયેલું ત્યાં મને સન્માનપત્ર આપવામાં આવેલું એ રીતનું બનાવેલું અને તે આપણે રાજ્યપાલ આચાર્ય દેવદત્તના હસ્તે મને આપવામાં આવેલું બરાબર આના સિવાય ક્યાંય તમે કોઈ તમારું વક્તવ્ય આપ્યું છે કોઈ તમારું સામાજિક રીતે પણ કંઈ સન્માન થયું હોય સામાજિક રીતે તો ઘણી જગ્યાએ સન્માન થયેલું અને બીજું આત્મામાં આપણે ભાઈ ખુશી મેળા હોય પ્રેરણા શિબિર પછી અહીંયા વાળીએ બધી બધા આવતા હોય મુલાકાતે પછી કુશી મેળામાં બધા આપણને સન્માન કરતા બધા મારું બધા અને ત્યાં આમાં વખતે પણ મારા ગોઠવેલા હોય પંદર મિનિટ વીસ મિનિટના અને આવી રીતે ઘણા બધા સન્માન મેળવેલા ભાઈકભાઈ તમે આદુ પણ કર્યું છે હા આદુ કરવા પાછળનો હેતુ શું છે તમે થોડાકમાં કર્યું છે આવતા વર્ષે તમે આમાં વળવાના છો હળદર કર્યું છે આદુ કર્યું છે ઘણું બે ત્રણ પાક અલગ અલગ કર્યા છે હા તો એમાં શું તમે આગળ વધવાના છો હવે હવે હળદર આપણે ડીવી કરી હતી શરૂઆતમાં શરૂઆતમાં તો એમાંથી થઈ કે ને આપણે થાય છે એમ પહેલાં એક તો માન્યતા એવી છે કે આપણે અહીંયા થાતું નથી આમ હવે સુરણની વાત કરું તો મેં સુરણ અમે જોયું તો એ સુરણ મેં જ્યાં બોરિયાવીથી વિથી લેવો આણંદ પાસે બોરી આવી ગામ છે ત્યાંથી બિહાર લાવ્યો એ સુરણ કર્યું એટલે મેં પછી મારે આવડું લગભગ અઢી ફૂટનું થઈ ગયું અઢી ફૂટનું એટલે મેં ફોટો માગ્યા ત્યાં મેં મોકલ્યો ત્યાં મને ક્યાં ઓણનો છે ફોટો કે મેં કહું સુરણ જ પહેલી વાર કર્યું એટલે કે ઓહો એટલું બધું તમે જમીનમાં સારું થાય એમ એટલે આપણી જમીનમાં બધું થાય છે પણ કોઈ સાહસ કરતું નથી એમ એટલે બેબી મેં કે માત્ર અડધા અડધા વીઘામાં બે ટાઈમ મારી આદુની ટાઈમ મારી સુરણની રતાળોની તો હવે પોલ જોઈશું આપણે લંબાવશું કેવું થાય છે કેટલું વધારે થાય છે એની ઉપર આધાર ભાવિકભાઈ તમે જે આ હળદર જોઈ આખા ખેતરમાં આપણે જોઈએ આનો વિકાસ બહુ સારો છે અને સ્વાસ્થ્ય ખૂબ સારું છે રોગ પણ દેખાતો નથી તમે કેટલા મહિનાથી આને વાવેતર કર્યું એને

હજી તો શરૂઆત ભાંગી ગયા છે છે કલર દેખાવમાં તો સારો આનો સોડમ પણ આની સારી છે એટલે જે આપણે એવું કલરની ઉપર બધા જે છે એ વાત તો બરોબર છે પણ આનું ક્વોલિટી સારું ભાવિકભાઈ તમે બે વર્ષ પૂર્વે બેસ્ટ આત્મ ફાર્મર એવોર્ડ મેળવેલો મૂર્તિ મૂલ્યવર્ધન માટે બાગાયતી ખેતી હળદરમાં અને ગત વર્ષે તમે ગોપકાનું આ આપણે સર્ટિફિકેટ આવે ઓર્ગેનિક ખેતી માટેનું એ પણ મળેલું છે બરાબર તમે ટેસ્ટ પણ કરાવેલા છે ઘણા બધા રેસિડ્યુઅલ પેસ્ટિસાઇડ રેસિડ્યુઅલ માટેના કોઈ પણ ટ્રેસ એમાઉન્ટમાં પણ છે નહીં કાંઈ તમે હવે અને પછી તમે આ હળદરનું પેકિંગ કરો છો મૂલ્યવર્ધન આવા તમે એફએસએસઆઈ લાયસન્સ લીધો અને ગોપકાનું સર્ટી જે અહીંયા લેબલ મારેલું છે આનો તમે એક કિલો એ શું ભાવ આપણે શું પાંચસો ગ્રામના શું ભાવ લ્યો છો એમ પાંચસો ગ્રામના આમ સો રૂપિયા લેતા હોય એટલે કિલોના બસો રૂપિયા પણ હોલસેલમાં આપવાની હોય ત્યાં અમારે વેચવા માટે માર્કેટમાં તો એકસો પંચોતેર એકસો રૂપિયા અમે એમ બરાબર તો આનો જે કલર અને સોડમ સોડમ વિશે તમારે શું કહેવું છે આનું સોડમ વિશે તો કોઈ કહેવાનું આવતું નથી કારણ કે એનો સ્વાદ ચાકમાં નાખે બધા વાફ કરતા હોય ગૃહિણીઓ એને બધાને ખબર હોય કે કેટલો કામ એક વખત લઈ જાય અને બીજી વખત ફોન આવે છે અને આડોશી પાડોશીના બધાને ફોન આવે છે કારણ કે પહેલી વખત મેં દોડવાનું શરૂ કરતા હતું દસ પંદર મણ દોડવાનું શરૂ કર્યું હતું વીસ મણ પચીસ મણ અત્યારે અમે દોઢસો દોઢસો બસો બસો મણ અત્યારે દોડવા તો ખેડૂતો કોઈ તમારી પાસેથી વિશેષ માહિતી લેવી હોય તો સ્ટોર વાળાને પણ તમારો સંપર્ક કરવો હોય વેચાણ માટે તો તમે તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું તેવીસ બેતાલીસ ડબલ જીરો ભાવિકભાઈ તમે જે સરસ માહિતી આપી તમારા ખેતરમાં બધું બતાવવું બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળશે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો એ અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ગૌ માતા